તો દ્વારકામાં વિદ્યાર્થીને માર મારતો વિડીયો સામે આવ્યો છે, જે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વિડીયો છે ખંભાળિયાની સેન્ટ ઝવિરસ સ્કૂલનો છે, જે સામે આવ્યો છે, જે હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. સ્કૂલ સંચાલક વિદ્યાર્થીને માર મારતો આ વિડીયો છે જે સામે આવ્યો છે. ફાધર માર મારતા હોવાની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. સ્કૂલ દ્વારા માફીનામું આપી અને ત્યારબાદ મામલો દબાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે, પરંતુ આ જે સીસીટીવી ફૂટેજ છે તે સામે આવ્યા છે. ફાધર માર મારતા હોવાની ઘટના સામે આવી છે, સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. સ્કૂલ દ્વારા માફી માંગી અને માફીનામું આપવામાં આવ્યું અને ત્યારબાદ મામલો દબાવવાનો પ્રયાસ પણ કરવામાં આવી રહ્યું છે, પરંતુ દ્વારકાની આ ઘટના છે. વિદ્યાર્થીને માર મારતો જે વિડીયો છે તે સામે આવ્યો છે, જે સોશિયલ મીડિયા પર હાર વાયરલ થઈ રહ્યો છે. તો જે રીતે આ વિડીયો અત્યારે સામે આવ્યો છે, સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યું છે, વિદ્યાર્થીને માર મારવામાં આવ્યો છે અને ત્યારબાદ જે મામલો છે દબાવવાનો પ્રયાસ પણ કરવામાં આવ્યો છે તેવી પણ માહિતી સામે આવી છે. પરંતુ આ વચ્ચે જે રીતે આ સમગ્ર મામલો સામે આવ્યો છે, દ્રશ્યોમાં જોઈ શકાય છે કે વિદ્યાર્થીને માર મારવામાં આવ્યો છે, ત્યારબાદ જે મામલો છે દબાવવાનો પ્રયાસ પણ કરવામાં આવી રહ્યું છે. હવે તેને લઈને તપાસ પણ શરૂ કરવામાં આવી છે. તો આજ મુદ્દે સંવાદદાતા કુશલ ગોકાણી ફોન લાઈન પર જોડાયા છે. કુશલ, જે રીતે આ સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે, વિદ્યાર્થીને માર મારવામાં આવ્યો છે અને ત્યારબાદ મામલો દબાવવાનો પણ પ્રયાસ કરવામાં આવ્યો છે, શું વધુ વિગત? જી લવલી, જણાવી દઉં તો દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયામાં સેન્ટ ઝેવિયર સ્કૂલ વારંવાર વિવાદમાં આવી રહી છે. આ વખતે ફરી એકવાર સેન્ટ ઝેવિયર સ્કૂલના સીસીટીવી ફૂટેજમાં એક વિદ્યાર્થીને માર મારતો વિડીયો વાયરલ થયો છે. જે વિદ્યા મુદ્દે ત્યાંના જે ફાધર છે, સ્કૂલના જે સંચાલક છે, તેમને વિદ્યાર્થીને માર માર્યો અને ત્યારબાદ આ મામલો દબાવવાનો પણ પ્રયાસ કરી અને પૂરેપૂરી પ્રયત્ન કર્યો છે કે આ મામલો દબાઈ જાય. અને પોલીસ મથકે જયારે વાલી પોલીસ મથકે ફરિયાદ નોંધાવવા ગયા ત્યારે પોલીસ મથકે પણ FIR નોંધવાની ના કહી અને જેપણ કેસ થાય તેવું જણાવીને વાલીને ત્યાંથી રવાના કર્યા છે. જી આભાર સમગ્ર માહિતી આપવા બદલ. તો જે રીતે અત્યારે સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે તેના જ આધારે હાલ તો તપાસ શરૂ કરવામાં આવી છે, પરંતુ વિદ્યાર્થીને મારવામાં આવ્યો અને ત્યારબાદ આ મામલો દબાવવાનો પ્રયાસ પણ કરવામાં આવ્યો છે.